કોકના માટે ઘસાઈને ઉજળા થાવ. તમારા ઘરે મહારાજ સાહેબ આવે ને, તમે બહુ શ્રીમંતો ને, તમારા ઘરમાં એક રસોઈયો મહારાજ પણ હોય અને તમે મસ્ત ફીફા જોતા હો ફૂટબોલ, અને મહારાજ સાહેબ ધર્મલાભ કહીને આવે, શું કરવાનું? મેં વાલકેશ્વરમાં જઈએ ને, એ લોકો કે મહારાજ મહારાજને ઓરાવી દે, એ મહારાજ હું એ મહારાજ. હવે દીક્ષા પહેલા તો આપણને આવી ખબર જ નથી, આ બધું શ્રીમંતોના ઘરમાં આવું બધું હોય, પછી ખબર પડી. મેં કીધું અંદર કયો મહારાજ બેઠો છે, આપણો ગુરુભાઈ લાગે એ આપણને ઓરાવશે, આપણે અંદર ગયા ત્યારે ખબર રસોઈયો મહારાજ છે. આવ ભાઈ હરખા, આપણે બે હરખા. તમારા ઘરે મહારાજ સાહેબ આવે, મમ્મી ઓરાવનાર હોય, તમે ઉઠો ખરા? બોયસ ને પૂછું છું, આવું હું હોતા જ નથી ઘરમાં. કોઈ પણ સાધુ કે સાધ્વી આવે, તમે ઘરમાં છો, લાખ કામ મૂકીને ઉભા થાવ, ભલે મમ્મી ઓરાવે છે, ઉભા તો રે ઉચ્ચ. આપરાજ એ વખતે તમે તમારા ઘરના કામ કરો ના ચાલે. હમણાં એક પ્રસંગ વાંચ્યો, મારે તમને સમજાવવું છે કે અભણ માણસો કેવા હોય છે. વર્ષો પહેલા કચ્છની અંદર રાજાશાહી હતી ને, જામ રાવળ, જામ હમીર, આવા બધા થઈ ગયા છે. કોઈ આમાં કચ્છી છે? નહીં, હું એકલો છું. જામ રાવળ અને જામ હમીર આ બંને વચ્ચે ભયંકર દુશ્મનાવટ. તમને ગુજરાતની હિસ્ટ્રી પણ નથી ખબર, કચ્છની હિસ્ટ્રી, તમને દેશની હિસ્ટ્રી ખબર છે ખરી? ઇતિહાસમાં રસ ખરો? મને તો એક જણ એવો છોકરો ભટક્યો મને, કે સાલું આપણે બહુ મોડા જન્મ્યા. મેં કહ્યું હું થયું? કે હજી જો વેલા જન્મ્યા હોત ને તો આટલી હિસ્ટ્રી તો યાદ રાખવી ના પડે. શું માઇન્ડ ચાલે છે આ લોકોના, કે એ લડે બધાને, આપણે યાદ રાખવાનું. 1857 માં આમ થયું, 1947 માં આમ થયું, ઝાંસીની રાણી આમ કીધું ને, શું આ બધું જલિયાવાલા બાગ માં આમ થયું, બધું આપણે યાદ રાખવાનું. ધંધા એનું કોઈ કરે, બધું યાદ આપણે રાખવાનું. કીધું સારું છે, તારે તો જન્મ જ લેવા જેવો નથી, કઈ યાદ જ રાખવાનું નહીં. જામ રાવળ, જામ હમીર. જામ હમીરે જામ રાવણના બાપને મારી નાખ્યો હતો, એટલે જામ રાવણ જામ હમીરના લોહીનો તરસ્યો હતો. કુછ ભી હો જાય, ખતમ કરો. રાજાશાહી હતી, એકબીજાને ખતમ કરવા મોકો જોતો હતો. એક દિવસ એને બોલાવ્યો, પ્રેમથી જમાડ્યો, પછી ઉપર દારૂ પીવડાવ્યો અને જામ રાવણે જામ હમીરને ખતમ કરી. હમીરના બે દીકરા હતા, એક ભગવાનજી ને બીજો ખેંગારજી. જેવા સમાચાર મળ્યા કે હમીરને મારી નાખ્યો છે રાવણ, એટલે એને ઉચકીને એને માસીના ઘરે મોકલી દીધા બેઉને. માસીના ઘરે મોટા થતા હતા, એનો રખેવાળ હતો છચ્છર બુટ્ટા. એને એક દિવસ સમાચાર મળ્યા કે રાવણ હવે આ બે છોકરાને પણ નહીં છોડે, કારણ કે એને એનું રાજ જોઈએ છે, હમીરનું રાજ જોઈએ છે. એના દીકરા જીવતા હશે તો આવતીકાલે રાજ ઉપર એના દીકરા આવશે, એના દીકરાને મારી નાખું. એટલે જામ રાવણ મોકો શોધે છે, એના દીકરા ક્યાં છે. અને છચ્છર બુટ્ટાને ખબર પડી ગઈ કે આ બે છોકરાને મારી નાખશે, બે છોકરાને લઈને ભાગ્યો. કચ્છની એક ગામ છે રેગાડી, ત્યાં એક મુસ્લિમ માણસ રહેતો હતો, કક્કલ ભિયા. એને કક્કલને કીધું, કક્કલ આવતીકાલે આ બે દીકરા મોટા થઈ અને કચ્છની ગાદી સંભાળશે, પણ એને બચાવવાની જરૂર છે, તું સંભાળી લઈશ? આપી દો, બેઉને સાચવી લઈશ. કક્કલે બેઉને પોતાના ઘરમાં રાખ્યા, એની વાઈફનું નામ છે બીજલ. બેઉ એક હતા. આપણા દેશના રાજા, ભવિષ્યના રાજાને આપણે મોટા કરવાના છે. એમાં સમાચાર મળ્યા કે જામ રાવણ સૈનિકોને લઈને પોતાના ઘર તરફ આવી રહ્યો છે, મારી નાખવા. હવે શું કરવું? કોકના દીકરાને બચાવવા માટે પોતાના પ્રાણ જોખમમાં મૂકે એનું નામ પરાણ.